જીવનમાં હિસાબ તો રાખવો જ પડશે નહીતર ભેગું નહીં થાય જીવનમાં હિસાબ રાખવો પડે હિસાબ યુ યુ મારા બાપે હિસાબ ન કર્યો નકર તમારું મારું ભેગું તારા ભેગો હિસાબ કર્યો પણ મારી વાત તને મગજમાં નો ઉતરે હું ઈ કવ છું હવે તમારે સમજી જાવ જોઈએ જિંદગી આખી તમારા ભેગી કાઠિયા તમારું આલનમ જીવિત રાખ્યું છે તો હવે તમારે સમજી જાવ તો કે આ બાય હિસાબની બારી નથી પણ તમે હિસાબનો હલેડું હેઠે મુખસ્વ જ નહીં નહીં સમજે નહીં સમજે નહીં સમજે હમ સમજે નહીં જનાવરની જાય આખો ભગત કે શું કરી નથી અમારી નાઈત સા બનાવું છું તો તમારી હાટું કોઈ કોઈક મૂકું કે કોગરા ભરી ભરીને પાછા કાઢી કાઢીને ગણતરી ઉપર મૂકું તમે મેળ આવે ને એમ

રાજુ બપા આમણા હા ફાક લેવા જ આવશો એક સગન દોહાન ને હા તે તન કે પહેલા બીમાર હતા ખબર છે કા હો થે તો પડી ગયાતા હાલતા હાલતા પણ એ દેખતો નથી મે હજાર વાર કીધું કે સહમાં કઢાવી લે સહમાં કઢાવી લે તો કે ના મને શરમ આવે સહમાં પહેરતા અરે રાજુ બપા એવું નથી તો એમાં એવું છે શરમ આવી વાત ખાસી છે પણ બીજા નંબરની ની મેન વાત એ છે કે એની વહુ એનો દીકરો છે ને આ ડોહાને ને કઈ જવાબ નથી દેતા આવે એ સા ને દૂધ વેચે ને એમાં જને વાપરવાના હાથ ખર્ચો કે એમાં એને વાઈપરાય નો ખૂટે હાજે હાઈ ઠીંતે રૂપિયા ની રોકડી કરી લેશે મહિનાના 3-4000 રૂપિયા થાય બોલ

જો બાપા તમારે શું કામ છે તમારે પૈસા ભરવા છે પૈસા મારે ભરવા છે એમાં તમારે શું ઉપાધી કરવાની જરૂર છે એનો બાપ કમાય છે ને ઓહો મજાનો અસલ રહી છે પણ આ ગામ ની જોય હકે હાઈ કે એ જીવન માં હિસાબ રાખવો પડે હિસાબ હોય લે જા આ ડોહાણો તો ગામમાં માં ઉપાડો છે જયા હોય તે સામો જણે કે સલા દેવા મંડે સાક બકાલ નો તો ન્યા પંચાયત કરે નખો દે ઉપાડા લીતા ગામ માં આ ભોગ દેવા ન્યા ન્યા રયો આ ગામમાં કોકારે મગજમારી કરતો છે હિસાબના આંકડા લખાવતો હોય છે બહુ કઈ રીતે આને યુ 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 એ સો આ બેઠી છો આ કરું છું સેનો માર બેન મીઠી છે ને હા એમ છોકરા નું ને છોકરો આવ્યો છે હવા મહિનો થઈ ગયો તો આપણે જબલું લઈ જાવું પડે જાવું પડશે જાવું તો પડે ને યુ યુ નહીં જાય તો નહીં આલે આપણી ને બધા આવ્યા હતા એને હલ્યું નતો લીધું પપ પપ તો જે આવ સુ મીરાતે મીરાતે ન હોય પછી કયો છોકરો પાઈને તયે જાવો આઈથી રેલવે સ્ટેશન નું કેટલું ભાડું થાય રિક્ષા નું હા હા રૂપિયા હા ધન સાલી હું સાલી સાવન ભૂલાઈ જાય જો સાવન પછી રેલવે સ્ટેશન થી પાલીતાણા ના કેટલા

દેશના બાટલા ની તો હાવ ના પાડી દેશના બાટલા નું કીધું તો ભડકે આવ્યો મોંઘો પડે હજી સુલે રાંધતો અરે હવે એને કહેવાય ને કે ગેસનો બાટલો લઈ દયો કે આમાં નથી રાંધાતો થોડું હાલી દેવાનું એની માથે દાદા તમે કે આ તમને તો ખબર છે ડોહો જિંદગી આખી ગણતરી ઉપર આયલો છે ને ગણતરી મુકતો નથી હું તો એમ કહું છું કે હારું છે કે આ મારા ઘાઘરા ને પોલકા મે જિંદગીમાં કેટલા તોયડા ને કેટલા ને ની ગણતરી હજી નથી કરતો નકર આયે કરે એમ છે કંટાળી ગઈ શું ગગા જાતી જીંગે ભાભાનો મગજ બગડતો જાય છે અને કાઈ કે હોય તો ગણતરી 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 બટા શું કરવું એ વાત તો તમારી સાચી છે વિજુમાં જય અમે ભેગા થાય ને તોય ગણતરી કરતા હોય તો કોણ સમજાવે વાને કે કોણ હારું હાલ હોય આ ભાભો ગમે તેદી મારી ઝપટે ચડ્યો ને પછી એની વાત છે એને હવે હું હિસાબ કરાવીશ મારી ભેગો થાય ત્યારે ગઈડી થઈ પણ તારું બર નો ભાંગ્યો ધોળા ધોળ જાસ તું તો તે ધોળા ધોળ જા મે આ થુ નજર લાગે બાપા જેરી માણસ કોની તે હું નથી ઈ નક્કી નો કે એ તારે તો ભેંસ વિયાણી કા એ હા મારી ભેંસ વિયાણી એમાં તો આખા ગામ ને બળતરા થઈ ચાર પાડા આવ્યા કા હા